ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાના વિરોધમાં આહીર સમાજની સાથે સાથે અન્ય સમાજો પણ તેમના સમર્થનમાં બહાર આવી સસ્પેન્શન રદ કરવાની માંગણી કરતું આવેદનપત્ર નાયબ કલેક્ટર અને મામલતદારને સુપરત કર્યું હતું. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા ગીર સોમનાથ કોળી સમાજના પ્રમુખ કાનભાઈ ગઢિયાની આગેવાની હેઠળ વિવિધ સમાજના આગેવાનોએ વેરાવળ ખાતે નાયબ કલેક્ટર તથા તાલાલાના મામલતદારને એક આવેદનપત્ર આપી ભાજપ સરકાર દ્વારા કિન્નાખોરી રાખી ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરાયા હોવાનો આક્ષેપ કરી તેમનું સસ્પેન્શન રદ કરવાની માંગણી કરી હતી. મારું નામ છે મીરાવણભાઈ ચારિયા, તાલાળા તાલુકા કોળી સમાજનો આગેવાન છું અને આજે અમારા તાલાળા વિસ્તારના ધારાસભ્ય લોકલાડીલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સરકારે કિન્નાખોરીથી જે સસ્પેન્ડ કરેલ છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એને વખોડવાની સાથે સાથે આજે અમારા ધારાસભ્યને ફરી પાછા એનું સસ્પેન્શન રદ કરીને એની મૂળ જગ્યાએ મૂકવા માટે થઈને સરકારશ્રીને વિનંતી કરતો એ આવેદનપત્ર પણ આજે અમે અહીંયા મામલતદાર સાહેબશ્રીને આપેલ છે અને એ અમારી લાગણી છે. અમે આજે અહીંયા સમસ્ત તાલાળા તાલુકા કોળી સમાજના આગેવાનો સાથે મળી અને આ માગણી કરી છે ને એનું આવેદનપત્ર પણ અહીંયા મામલતદાર સાહેબને આપેલું છે. આ અમારી લાગણી છે. આ લાગણીને જો ધ્યાનમાં લેવામાં નહીં આવે અને ભવિષ્યની અંદર જો ચૂંટણી આવશે તો ચૂંટણીની અંદર પણ સરકારશ્રીને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ક્યાં આવ્યા છો, કોની સાથે આવ્યા છો અને શું કારણથી આવ્યા છો જણાવશો? તાલાળાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડને ભાજપ પક્ષના ઇશારે અને અધ્યક્ષ દ્વારા ખોટી રીતે ધારાસભ્ય પદ ઉપર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેના સમર્થનમાં ગીર સોમનાથના મુખ્ય કોળી સમાજના આગેવાન દ્વારા અમે ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે આવેદનપત્ર દેવામાં આવ્યા છે અને અમારું કોળી સમાજનું સમર્થન ભગાભાઈ બારડને છે અને તમામ સમાજનું સમર્થન ભગાભાઈ બારડને છે અને તમામ સમાજના લોકો આ રીતે પણ આવેદનપત્ર આપવાના જ્યાં સુધી એમનું સસ્પેન્ડ રદ નહીં કરે.